વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ગુજરાત વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 1 પાઠ 3 સ્મોલ લેટર્સ, આપણે વિષય અંગ્રેજી છે. આપણે અંગ્રેજી ને સ્મોલ ABCD ભણવાનું છે અને કેવી રીતે લખવાનું, લખાણ કેવી રીતે લખવાનું અને એનો મહાવરો કરવાનો છે સરસ મજાનો. હું તમને અહીંયા આગળ વિડીયો બતાવું જ છું, એટલે તમે મારું અનુકરણ કરીને લખવાનો પ્રયત્ન કરશો, સારું લખશો એવી હું આશા રાખું છું. બરાબર મિત્રો, તો ચલો આપણે ચાલુ કરી દઈએ. અત્યારે આપણે મોટી લખી શીખ્યા છીએ, હવે નાની ABCD લખવાની. સ્મોલ એટલે નાની ABCD. હવે આ ચિત્ર કેવી રીતે કરવાનું, તો આમ સી કરીને સરસ મજાનું કરવાનું અને પછી ઊભી લીટી કરીને સહેજ વળાંક કરવાનો છે. મિત્રો, બહુ બધી આમાં મહેનત નથી માગતા, પણ કરતી વખતે ધીમે 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 કરશો એટલે તમને આવડી જશે. બરાબર, તો આ A4X છે. બરાબર, આપણે A4 એપલ એવું કશું નથી, એ ઉપર કેટલા બધા હોય છે શબ્દ, એટલે X છે. તો X એટલે શું થાય, કુવાળી. તો મેં અહીં આગળ મહાવરો કરેલો જ છે, એ પ્રમાણે તમારે મહાવરો કરવાનો. બરાબર મિત્રો, હવે B4 છે બેટ. બેટનું સ્પેલિંગ છે BAT, બેટ. બરાબર, બેટ એટલે બેટ, આપણે રમીએ છીએ એટલે ખબર છે. અહીંયા આગળ મેં કલર કરીને તમને બતાવ્યો છે એ રીતે કલર કરતું જવાનું, સરસ મજાનું ઘૂંટીને, પછી કલર થાય એટલે એને ઘૂંટવાનું એટલે સરસ ચિત્ર દેખાય. અને આ રીતે બીનો મહાવરો કરવાનો. બી પછી આવે સી. સી ફોર કોટ. કોટ એટલે ખટલો અને એનું સ્પેલિંગ છે COT, કોટ. હવે સી લખતી વખતે આપણે આખો રાઉન્ડ કરતા હોઈએ એવી રીતે રાઉન્ડ કરવાનું, પણ જમણી બાજુએ થોડું ખુલ્લું રાખવાનું એટલે સી થઈ જાય. જો મેં અહીંયા આગળ મહાવરો કર્યો છે મિત્રો, મારો મહાવરો લાઇનસર વ્યવસ્થિત રીતે, અને આ સ્મોલ છે એટલે ઉપરની લાલને બધા શબ્દો મૂળાક્ષરો અડતા નથી, એ ધ્યાન રાખજો. કારણ કે તમે લખતી વખતે બહુ જ ભૂલો કરો છો નાના છોકરાઓ, એટલે કોઈને પણ પાસે બેસાડીને લખવાનો પ્રયત્ન કરશો, ખોટું લખતા નહીં. તો આ પ્રમાણે ખાલી બ્લૂમાં જ નાની ABCD લખવાની છે. સી પછી આવે ડી. હવે બી અને ડીમાં ઘણો ડિફરન્સ છે. બી જમણી બાજુએ આપણે ગોળ વળાંક કરીએ, તો ડીનો ડાબી બાજુ કરવાનો છે, એ ધ્યાન રાખજો. એટલે પહેલાં સીધી લીટી અને પછી આ ડાબી બાજુએ આપણે આવો સી જેવો આકાર કરવાનો, એટલે ડી બની જાય મિત્રો. તો D4 છે ડોલ. બરાબર, તો ડોલનું સ્પેલિંગ છે DOLL, ડોલ. હવે આ ડી મેં કરી, પણ એનો વળાંક બહુ નહીં કરવાનો નીચે, નહીં તો એનો અનર્થ થઈ જાય. એટલે આપણે લાલ લીટીને અડીને સીધી બ્લુ સુધી લાવવાની લીટી, અને પછી આપણે સી નાની કરતા હોઈએ એવું બ્લીમાં આપણે સી કરવાની. પછી આવશે ઈ ફોર એલિફન્ટ. એલિફન્ટ એટલે હાથી, એ તો તમે જોયો જ હશે. સરસ મજાનું આપણે કલર કરવાનું અને ઉપર પછી કાળી પેનથી એને લાઈન કરવાની, એટલે સરસ મજાનું ઉઘડી આવે. કલર કરતાં કરતાં રમતા રમતા તમે જો શીખો તો મજા જ આવે. હવે ખરેખર આ ઈ લખતી વખતે ઘણા લોકો આમ ઊંધો સાતળો લખી નાખે છે, પણ એ યોગ્ય નથી. નિયમ મુજબ તમે લખો તો તમને મજા આવે છે. હવે આ ઈ લખી એટલે તમને જો ના આવડે તો આ રીતે પહેલાં સી કરવાનું અને પછી ધીમે રહીને લાઈન આગળ લાવી દેવાની વચ્ચોવચ્ચ મિડલમાં, એટલે આપણે ઈ થઈ જાય. જો મિત્રો, હું સી કરીને આમ સી કરું છું અને પછી વચ્ચે આમ લઈને નીચે મિડલમાં લાવી દઉં છું. એલિફન્ટનું સ્પેલિંગ છે ELEPHANT, એલિફન્ટ એટલે હાથી. તો મિત્રો, આ રીતે ઈ લખવાનો છે, એ જોડે જોડે મહાવરો કરવાનો, ના આવડે ત્યાં સુધી લખવાનો પ્રયત્ન કરવાનો. ઈ પછી આવશે F ફોર ફિશ. ફિશ એટલે માછલી. હવે F લખતી વખતે ઘણા લોકો મારું અનુકરણ કરે છતાં પણ લાલ લીટીના ઉપર જતું રહે, તો આપણે સીધી લીટી કરવાની, પણ લાલને થોડી કડવાની નહીં. એટલે પછી સીધી લીટી કર્યા પછી આપણે જાણે રસવઈ કરતા હોઈએ એવી રીતે રસવઈ કરવાની, એટલે લાલ લીટીની અંદર આવી જાય અને વચ્ચે નાનકડી જ લીટી કરવાની મિડલમાં, અને પછી આપણે F લખવાનો પ્રયત્ન કરીશું. 1 લીટી 2 લીટી 3 લીટી લખીશું એટલે સરસ મજાનું લખાણ લખાશે. તો ફિશનું સ્પેલિંગ છે FISH. બરાબર, ફિશ એટલે
માછલી, ને આ તમે માછલી ઘરમાં જોઈ તો હશે જ, એટલે એફ લખવાનો પ્રયત્ન કરવાનો જોડે જોડે કલર પૂરતું જ. અને એ પછી આવશે જી, તો જી ફોર ગોટ. મિત્રો અહીંયા આગળ જી ફોર થાય ગોટ. તમે વારે ઘડે મહાવરો બોલતા જ જશો, લખતા જશો, તો તમને એ બોલતાય આવડશે, એને લખતાય આવડશે. બોલતી લખતી વખતે બોલતું જવાનું કે જી ફોર ગોટ, ગોટ એટલે બકરી, એટલે એવું બોલતા જશો એટલે તમને તરત આવડી જશે. આપણે બહુ ચિંતા કરવાની નહીં, જેટલું આવડે એટલું આપણે ગોખવાનું, બોલવાનું, લખવાનો પ્રયત્ન કરવાનો. હવે જી લખતી વખતે ઉપરથી નીચે લાલ લીટીને અડીને આ બ્લૂથી રેડ સુધી આવશે, ખબર પડી? આપણે ઉપરની રેડની પણ નીચેની બ્લૂથી નીચે રેડ સુધી અડાડવાનું છે. અને પછી મિડલમાં આપણે સી કરવાનું અને અહીં થોડોક જ વળાંક આપવાનો એટલે જી બની જાય, બરાબર મિત્રો? તો જી પછી આવશે એચ, એચ ફોર હટ, હટ એટલે ઝૂંપડી, બરાબર મિત્રો? તો એચ તો બહુ સરસ મજાના હોય, પણ લખતી વખતે એન ન થઈ જાય એનું બહુ જ ધ્યાન રાખવાનું, એટલે તો નિયમ પ્રમાણે આપણે મૂળાક્ષરો લખવાના છે. હવે સીધી લીટી કરવાની અને વચ્ચોવચ મિડલમાં વાદળીને આપણે એન લખતા હોઈએ હોય એન લખવાનું, બહુ જગ્યા છોડવાની નહીં કે બહુ પાસે લખવાનું નહીં. મેં અહીં મહાવરો કરીને બતાવ્યો છે, એનું અનુકરણ કરીને જ તમારે લખવાનું છે. એક ધારી લાઇનમાં અને નિયમ મુજબ જે લાઇનમાં મેં લખ્યું છે ચાર લાઇનમાં, એવી રીતે જ લખવાનો પ્રયત્ન કરવાનો મિત્રો. જોડે જોડે કલર પૂરવાનું એટલે ઝૂંપડીનો શો મસ્ત આવે અને આપણે મજા પણ પડે. તો એચ યુટી હટ, હટ એટલે ઝૂંપડી, બરાબર મિત્રો? તો એચ સમજાઈ ગયું. એચ પછી આવે આય. હવે આય લખતી વખતે ઓનલી બ્લૂમાં જ લખવાનું છે, શેમાં? ખાલી બ્લૂમાં, પણ ઉપર ટપકું કરેલું એ તમારું દેખાવું જોઈએ. હવે તમે શું કરો, ઉપર મીંડું કરો એ યોગ્ય નથી, એટલે આપણે પેન્સિલ પકડીને સેજ ત્યાં આમ ગોળ 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 કરીએ તો સેજ નાનું ટપકું દેખાય, બરાબર મિત્રો? આપણે જેમ ફૂલ સ્ટોપ કરીએ એવી રીતે સરસ મજાનું ઉપર ટપકું કરવાનું અને એ ટપકું આય ઉપર દેખાવું જ જોઈએ. તો અહીંયા આગળ એ આય ફોર ઇંકપોટ, ઇંકપોટ એટલે શહીનો ખડીયો, બરાબર? શહીનો ખડીયો. તો આ આઈ એન કે પી ઓ ટી પોટ, બરાબર? એટલે ઇંક પોટ, શહીનો ખડીયો થાય. હવે આ રીતે બોલતા બોલતા આપણે ઓનલી બ્લૂમાં નાની લાઇટ લાઈન કરવાની ને લાઈનને અડ્યા વગર ઉપર સેજ ટપકો કરવાનું એટલે આય બની જાય. આય પછી આવશે જે. હવે જે લખતી વખતે બ્લૂથી નીચે રેડને અડવાનું છે એટલે જે બની જાય, બરાબર? જે ફોર જોકર, ખબર પડી? જોકર તો તમને જોવું ગમે એટલે આવી રીતે જે ફોર જોકર, સરસ મજાનો કલર પૂરવાનો અને જે ઉપર પણ અનુસ્વર જેવું જ મીંડું આવે, બરાબર મિત્રો? તો એવી રીતે નાનકડું જ કરવાનું છે, પણ દેખાવું જોઈએ એ ખૂબ જરૂરી છે, એટલે એવી રીતે મહાવરો તમે કરશો, બરાબર? જે પછી આવશે કે, કે ફોર કી, કી એટલે ચાવી. હવે કે લખતી વખતે મિત્રો આપણે મિડલમાં રહીને ઉપર નીચે કરતા હતા, અહીં કે એવું નથી લખવાનું, અહીં કે આપણે બ્લુ લીટી આવે એટલે એની અંદર જ આપણે ઉપર અને નીચે કરવાનું, મોટી લાઇન રહેવા દેવાની છે, મિડલમાં જઈને કરવાનું નથી. મેં અહીંયા આગળ મહાવરો કરેલો છે એ જોઈને કરવાનો છે, એટલે જ મહાવરો કરવું ખૂબ જ જરૂરી છે. પોતાના મૂળાક્ષર સુધરે, આપણું કાર્ય સારું થાય, આપણને આવડે અને બોલતા લખતા શીખી જઈએ, બરાબર મિત્રો? એટલે આવું કરવાનું છે. તો કે ફોર પછી થઈ ગયું, કે પછી આવશે એલ, બરાબર મિત્રો? તો આપણે એલ લખીએ તો એલ ફોરને સીધી લાઈન કરીને એલ કરવાનું, એલ થાય એટલે આવશે એમ, એમ ફોર મોપ, બરાબર? મોપ. તો મોપને શું કરવાનું, બ્લુ લીટીમાં સીધી લીટી કરવાની, પછી દીર્ઘ કરતા હોય એમ વળાંક કરવાનું, આજુબાજુ જગ્યા વ્યવસ્થિત રાખવાની, બહુ પાસે નહીં, બહુ દૂર નહીં, પાછી બીજી વખત દીર્ઘ કરતા હોય એવી રીતે લખવાનું અને પછી એમ લખવાનો પ્રયત્ન કરવાનો. મિત્રો જેમ ફાવે એમ, ઘણા છોકરાઓ મ લખી નાખે છે ગુજરાતીનું, એ યોગ્ય નથી. તો એમ ફોર
મપ, મપ એટલે પોતું. અત્યારે બધા આપણા ઘરમાં તો આવા મોટા પોતા હોય છે ને, અત્યારે તો ઘણા લોકો આ જ યુઝ કરે છે, બરાબર? એટલે તમે આ જોયું તો હશે જ. એટલે એમ લખતી વખતે એક વખત સેજ વળાંક કરીને સીધી લીટી કરવાની, બીજી દીર્ઘઈ જેવું કરવાનું અને ત્રીજી દીર્ઘઈ જેવું કરવાનું, એટલે એમ થઈ જાય, બરાબર મિત્રો? તો તમે યાદ, તમને યાદ રહેશે ને, એમ પછી આવશે એન. હવે એમમાં ત્રણ લીટી કરતા હતા, અહીંયા આગળ શું કરવાનું? બે જ લીટી કરવાની, સીધી લીટી કરવાની અને પછી દીર્ઘઈ જેવું કરવાનું. તો એમ ફોર શું થાય? એન ફોર નેસ્ટ. નેસ્ટ એટલે માળો, બરાબર મિત્રો? તો માળો, તો એનમાં આપણે સીધી લીટી કરીશું પછી દીર્ઘઈ જેવું કરીશું એટલે એન બની જશે. અને એ ઓન્લી આપણે બ્લૂમાં જ લખવાનું છે, એ ધ્યાન રાખવાનું. અને એન મેં કેવો લખ્યો છે, એવો મહાવરો કરવાનો, સરસ મજાના કલર પૂરવાના ને આપણે રમત કરતાં કરતાં લખવાનો પ્રયત્ન કરવાનો. એન પછી આવશે ઓ. ઓ ફોર ઓરેન્જ. આપણે કેટલી વખતે નારંગી ખાતા જોઈએ એટલે આપણને તો ખબર જ હોય કે નારંગી કેવી હોય, ઉપરથી ઓરેન્જ કલર, એટલે ઓ. હવે આ ઓ છે સીધો આખો રાઉન્ડમાં આવવું જોઈએ, બરાબર મિત્રો? અને એ મેં ઓનલી બ્લૂમાં જ કરેલી છે લીટીમાં, ક્યાંય ઉપર નીચે મેં રેડને અડેલું નથી. એટલે બ્લૂમાં સરસ નાનો વળાંક કરીને 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 વર્તુળ બનાવવાનો અને રાઉન્ડ કરવાનો પ્રયત્ન કરવાનો, એટલે સરસ મજાનો ઓ થઈ જાય. ને આમાં એ કલર ભરવાનો અને નારંગી જેવો જ કલર ભરી અને એ બતાવવાનો પ્રયત્ન કરવાનો અને બોલતું જવાનું કે ઓ ફોર ઓરેન્જ, ઓ ફોર ઓરેન્જ. એવું બોલતા 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 તમે મહાવરો કરો તો તમને સરસ મજાની મજા આવે અને લખવું પણ ગમે. અને લેખન કાર્ય કરતી વખતે ખૂબ જ શાંતિથી કરવાનું, પેન્સિલને અણી કાઢવાની, વ્યવસ્થિત લખવાનો પ્રયત્ન કરવાનો, ભૂસવાનું કે ખોટું લખવાનો પ્રયત્ન કરવો નહીં મિત્રો. ઓ પછી આવશે શું? આવે પી. ઓ પછી શું આવશે? પી. તો પી ફોર પેન. હવે આવી પેન તો આપણે ઘણી વખત વાપરીએ જ છીએ, આમાં સરસ મજાનો કલર પૂરવાનો, પીમાં આપેલો છે એવો, અને પછી એ પી લખવાનો આપણે પ્રયત્ન કરવાનો, બરાબર મિત્રો? એવું લખવાનું એ અહીંયા આગળ જોઈ લો, ક્યુ ફોર ક્વીન, બરાબર? એનું સ્પેલિંગ છે ક્યુ યુ આઈ ડબલ એલ. ક્યુ લખતી વખતે રેડથી આપણે બ્લૂ સુધી લાવવાનું અને મિડલમાં સી કરવાનો પ્રયત્ન કરવાનો અને નીચેથી સેજ ઉપર લાઈન કરવાની, એટલે ક્યુ થઈ જાય, બરાબર? તો આ રીતે લખવાનો પ્રયત્ન કરવો અને મારી જેમ જ મહાવરો કરવો. ક્યુ પછી આવશે આર. આર ફોર રોજ. રોજ એટલે ગુલાબ, તમે જોયા જ હશો ગુલાબ, બરાબર મિત્રો? તો આર ઓ એસ ઈ રોજ. રોજ એટલે ગુલાબ. ને આવી રીતે બ્લૂમાં ખાલી લખવાનું છે આર, સીધી લીટી કરવાનું ને સેજ જ વળાંક કરવાનો. અહીં મેં મહાવરો તમને બતાવેલો છે, એવી રીતે લખવાનો પ્રયત્ન કરવાનો મિત્રો. એટલે આપણે આર લખાય. આર પછી આવશે એસ. એસ ફોર સ્ટાર. શું છે? એસ ફોર સ્ટાર. તો સ્ટારનું સ્પેલિંગ છે એસ ટી એ આર, સ્ટાર. ને આમાં સ્ટારમાં સરસ મજાનો કલર પૂરવાનો અને એસ લખવાનો વળાંક કરીને પ્રયત્ન કરવાનો. આવી રીતે તમારે ચાર કે પાંચ લીટી, જ્યાં સુધી તમને સરસ વળાંક ના આવે ત્યાં સુધી મહાવરો કરવાનો પ્રયત્ન કરો. એસ પછી આવશે ટી. ટી ફોર ટોય. ટોય એટલે રમકડા, બરાબર? તો રમકડું. તો ટી આપણે કેવું લખીશું? તો ઉપરથી આપણે રેડને અડીને બ્લૂ સુધી આવીશું નીચેના, અને પછી મિડલમાં આપણે નાની લીટી કરીશું. અહીંયા આગળ મેં મહાવરો કરેલો છે, સરસ મજાનો રમકડામાં તમને જોઈએ એવા કલર પૂરવાના અને ટી લખવાનો પ્રયત્ન કરવાનો. ટી પછી આવશે યુ. યુ ફોર આર્ન. આર્ન એટલે જોકુંજો. તો આ યુ આપણે જો પાંચ લખતા હોઈએ ગુજરાતીનો, કાં તો સ્વામિનારાયણનો ચાલો કરતા હોય, એવો ઓનલી બ્લૂમાં લખવાનો છે. એટલે આવી રીતે લખવાનું છે, પણ કઈ લાઇનમાં લખવાનો એ ખૂબ જ ધ્યાન રાખવાનું મિત્રો, બરાબર? તો મેં આવી રીતે મિડલમાં લખેલું છે ઓનલી બ્લૂમાં, એવી રીતે તમારે મહાવરો કરવાનો છે. યુ પછી આવે વી. વી ફોર વેન.
તો વેન મેં તમને પહેલાં જ વળાંક પાસે શીખવાડ્યું, આપણે વળાંક કર્યો હતો કે અહીંથી આમ ક્રોસ લાઇન કરવાની ને અહીંથી સામેથી બીજી ક્રોસ લાઇન કરવાની, એટલે વી બની જાય, બરાબર. અને આ વેનમાં તો તમે સ્કૂલે જાઓ છો એટલે જોઈ જશે મિત્રો. વી પછી આવે ડબલ્યુ, તો ડબલ્યુ બે વખત તમે વી કરી નાખો આવી રીતે તો ડબલ્યુ થઈ જાય, ડબલ્યુ ફોર વોચ, એનો સ્પેલિંગ છે ડબલ્યુ એ ટી સી એચ, બરાબર. અને વોચ એટલે ઘડિયાળ, એ તો તમને ખબર જ પડે, નાના છોકરાને ખબર પડે. આ ઓનલી બ્લૂમાં બે વખત વી કરીએ એટલે ડબલ્યુ થઈ જાય. અને જોઈન્ટવાળો વી કરશો મિત્રો, ઉપર નીચે ઉપર નીચે ને ઉપર આ રીતે કરશો એટલે ડબલ્યુ થઈ જશે. ડબલ્યુ પછી આવે એક્સ. ઘણી વખત આપણે માંદા પડીએ ને આપણો દર્દ આપણને જો આપણા ડૉક્ટરને ખબર ના પડતી હોય એટલે પછી આપણને કહે કે બેન તમે એક્સરે કરાવી આવો, એટલે એક્સરેમાં શું આપણને ક્યાં દુખે છે, શું થાય છે, સેના વડે શું થયેલું છે અંદર પેટમાં, તો આપણને દુખાવો ઉપડે છે, તો એ એક્સરે કાઢીએ એટલે ખબર પડે. એટલે આ એક્સરે તમારા ઘરે હોય તો તમારા મમ્મી પપ્પાને વિચાર કર કે જો કે મને એક્સરે બતાવે એટલે ખ્યાલ આવશે. આ એક્સ એક્સ લખતી વખતે મિડલમાં બિંદુ આવવું જોઈએ અને આવી ચોકડી કરીએ એવો સરસ મજાનો એક્સ કરવાનો અને આ લખવાનો પ્રયત્ન કરવાનો. એનું સ્પેલિંગ છે એક્સ આર એ વાય, બરાબર. એક્સ પછી આવશે વાય, વાય ફોર યો, બરાબર. તો વાય આપણે લખીએ જ્યારે બ્લૂથી રેડને નથી આવવાનું, બ્લૂથી બ્લૂમાં જ વી લખવાનો પ્રયત્ન કરવાનો ને એ વીને સેજ ખેંચીને આગળ લાવવાનો ને વળાંક કરવાનો, એટલે સ્મોલ એબીસીડીનો વાય થઈ જાય, બરાબર મિત્રો. આનું સ્પેલિંગ છે વાય એ સી એચ એ એચ એ ટી યોટ, બરાબર. હવે વાય પછી આવે ઝેડ, ઝેડ ફોર ઝીબ્રા. એનું સ્પેલિંગ છે ઝેડ ઈ બી આર એ, મિત્રો. અને ઝેડ મેં ગઈ વખતે શીખવાડેલું કે ઉપરની લીટી છે એવી જ નીચેની લીટી અડાડવાની અને પછી ક્રોસમાં લીટી કરવાની એટલે ઝેડ થઈ જાય. મિત્રો સ્મોલ એબીસીડી મેં અહીં પૂરી કરેલી છે અને એ ટુ ઝેડ સરસ મજાનો કલર પૂરીને લખવાનો પ્રયત્ન કરવાનો, મહાવરો કરવાનો. હવે પેપરમાં તમને કહે છે કે ખૂટતા મૂળાક્ષરો લખો કે એબીસીડી લખી આપો કે સ્મોલ એબીસીડી લખી આપો કે કેપિટલ લખી આપો, એવું ઘણી વખત કહે. તો આ ફન ટાઈમ એટલે કે પુનરાવર્તન આપણે આવડવું જ જોઈએ. જો અત્યાર સુધી આપણે મહાવરો કર્યો હોય તો આવડે જ. અહીંયા આગળ જો મેં લખી છે એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય ઝેડ, આ કેપિટલ મૂળાક્ષર હતા મિત્રો. અને હવે હું સ્મોલ એબીસીડી બોલું છું, એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય ઝેડ. તો આ સ્મોલ એબીસીડી હતી મિત્રો. હવે અક્ષરો ઓળખીને પહેલાંની અને બીજાની એબીસીડીના સમાન અક્ષરો ફરતે વર્તુળ કરો. જો મિત્રો આ રીતે જ આપણે પરીક્ષા લેવાય છે અને પરીક્ષામાં જો જેને પહેલી અને બીજી એબીસીડી આવડતી હોય એને ખૂબ જ સરસ મજાનું રાઉન્ડ કરતાં આવડશે અને માર્ક્સ પણ સારા મળશે. એટલે તો મહેનત કરવાની છે. અહીં આગળ છે સી આર એમ અને સી, તો જોયું મિત્રો સ્મોલ અને કેપિટલની સી એટલે એને રાઉન્ડ કરવાનું. અહીં આગળ બીજામાં એચ એચમાં રાઉન્ડ કરવાનું છે, અહીં આગળ ઈ ઈમાં રાઉન્ડ કરવાનું છે, અહીં આર આરમાં રાઉન્ડ કરવાનું છે, અહીં એક્સ એક્સમાં રાઉન્ડ કરવાનું છે, અહીં આગળ આઈ આઈમાં રાઉન્ડ કરવાનું છે. રાઉન્ડ કરવો તે વખતે લંબગોળ સરસ મજાનો થાય અને દેખાઈ આવે અને સરસ આવડે ભૂસવાનો પ્રયત્ન કરવાનો નહીં, સરસ લખવાનો. ટી ટીમાં રાઉન્ડ કરવાનો છે, વી વીમાં કરવાનો છે, એન એનમાં રાઉન્ડ કરવાનો છે, એસ એસમાં રાઉન્ડ કરવાનો છે, ઝેડ ઝેડમાં રાઉન્ડ કરવાનો છે, એ એમાં રાઉન્ડ કરવાનો છે, ઓ ઓમાં રાઉન્ડ કરવાનું છે, ડી ડીમાં રાઉન્ડ કરવાનું છે, આઈ આઈમાં રાઉન્ડ કરવાનું છે, કે કેમાં રાઉન્ડ કરવાનું છે, એમ એમમાં રાઉન્ડ કરવાનો છે, બી બીમાં રાઉન્ડ કરવાનો છે, ડબલ્યુ ડબલ્યુમાં રાઉન્ડ કરવાનો છે, ક્યુ ક્યુમાં રાઉન્ડ કરવાનું છે, યુ યુમાં રાઉન્ડ કરવાનું છે, અને એફ એફમાં રાઉન્ડ કરવાનું છે, એફ એફમાં રાઉન્ડ કરવાનું છે, અને એલ એલમાં કરવાનું છે. આપેલા અક્ષરને પાછળ પછીનો અક્ષર લખો. હવે અહીંયા ગાડી પહેલી એબીસીડી હોય તો પહેલી એબીસીડીનો પાછળનો મૂળાક્ષર લખવાનો, બીજી એબીસીડી એ કે સ્મોલ આપી હોય તો સ્મોલનો પાછળનો લખવાનો, જો એવું ન ફાવતું હોય તો પહેલાં મોટી અને નાની એટલે કેપિટલ ને સ્મોલ એબીસીડી એ કાગળમાં લખીને મૂકવાની એટલે આપણને પાછળનો અક્ષર આવડી જાય, બરાબર મિત્રો.
તો એચ પછી આવે આઈ, ક્યુ પછી આવે આર, પી પછી આવે ક્યુ, બી પછી આવે સી, ઓ પછી આવે પી, એફ પછી આવે જી, એસ પછી આવે ટી, જી પછી આવે એચ, કે પછી આવે એલ, ડી પછી આવે ઈ, આઈ પછી આવે જે, આર પછી આવે એસ, એન પછી આવે ઓ, યુ પછી આવે વી, ડબલ્યુ પછી આવે એક્સ અને એક્સ પછી આવે વાય, એ પછી આવે બી અને સી પછી આવે ડી. હવે આ હતા મૂળાક્ષરો પાછળના. હવે આગળના મૂળાક્ષરો, એટલે જ મિત્રો મેં તમને કીધું હતું કે આખી એબીસીડી લખીને તમારી સામે જ મૂકો. હજુ તમે નાના છો એટલે તમને તરત જો આવી આખી એબીસીડી લખેલી હોય તો તમને ખ્યાલ આવી જાય કે સ્મોલ છે કે કેપિટલ, તો એના ઉપર આંગળી મૂકીને આગળ આગળ મૂકો આંગળી, એટલે તરત તમને ખબર પડી જાય કે આના આગળનો મૂળાક્ષર છે. ક્યુ પછી આવે આરના પહેલાં આવે ક્યુ, એમના પહેલાં આવે એલ, બીના પહેલાં આવે એ, કેના પહેલાં આવે જે, એસના પહેલાં આવે આર, ઝેડના પહેલાં આવે વાય, સીના પહેલાં આવે બી, જીના પહેલાં આવે એફ, યુના પહેલાં આવે ટી, ક્યુના પહેલાં આવે પી, એફના પહેલાં આવે ઈ, એમ એનના પહેલાં આવે એમ, ઓના પહેલાં આવે એન, વાયના પહેલાં આવે એક્સ, ડબલ્યુના પહેલાં આવે વી, સીના પહેલાં આવે ડીના પહેલાં આવે સી, ઈના પહેલાં આવે ઓ, જેના ફોર પહેલાં આવે આય. બરાબર મિત્રો? હવે આગળ ચિત્ર પૂરા કરવાના અને કલર પૂરવાનો, અને એ ચિત્રમાં આપણા મૂળાક્ષરો શોધવાના છે. ખબર પડી? તો આ ચિત્રમાં આપણા મૂળાક્ષર શોધવાના. હવે જો આ અમરેલા છે, છત્રી એટલે અમરેલા ઇંગ્લિશમાં, એમાં જે છુપાયેલો છે જોયો મિત્રો, એટલે આવું દોરશું એટલે તમને જ ખ્યાલ છે મમ્મી જોતો આમાં જે છુપાયેલો છે. અને આપણે અમરેલામાં કલર પૂરવાના, સરસ લાઇનિંગ દોરવાની અને છત્રી દોરવાની, સાથે સાથે જે પણ આપણે શીખવાનું. અહીં આગળ બી છે, જોયું મિત્રો? તો અહીં બી છે, અહીં ડબલ્યુ છે, અહીં એચ છે, અહીં બી છે, અહીં ડી છે, અહીં આગળ બી પાછો એમ છે, જોયું મિત્રો? અહીં આગળ એ છે, અહીં બી છે ને અહીં ડી છે. મેં તમને પહેલાં જ કીધું હતું બી અને ડી અપોઝિટમાં છે, ધ્યાન આપજો નહીં તો તમારે બહુ મુસીબતમાં મૂકાઈ જશો. મૂળાક્ષર પરથી અહીં ચિત્રો આપ્યા છે તે દોરતા શીખો અને બીજા અક્ષરો પરથી તમારી જાતે ચિત્ર બનાવો. મિત્રો આગ્રહ કરી આપેલું છે આ તોડો, આ તમે એ ચિત્ર એવા દોરો કે એની અંદર છુપાયેલો મૂળાક્ષર હોય, તો આટલું તમે કરશો એવી આશા રાખું છું. અસ્તુ.